વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ માં પ્રકરણ નંબર 4 જે ચાલી રહ્યો છે એમાં પ્રશ્ન નંબર 3 સમજવાના છીએ. પ્રશ્ન નંબર 3, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની ગતિની ચર્ચા કરો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિની ચર્ચા કરવાની છે. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે શું? ચુંબકીય બળ. એ ચુંબકીય બળનું સૂત્ર શું થશે? FM ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. આગળના પ્રશ્નમાં કીધું છે ક્યુ વિદ્યુત ભાર છે, વી વિદ્યુત ભારનો વેગ છે અને બી ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા વી અને બી સદિશ ગુણાકારમાં છે ભાઈ, બરાબર. તો વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર ક્યુ પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે. તો સદિશ ગુણાકાર છે તો અહીંયા શું કહેવાય? સાઇન થીટા. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા થઈ જશે. હવે આ પ્રશ્નને આપણે 3 ભાગમાં વહેંચી દઈશું, બરાબર. સમજવાનો પ્રયત્ન કરો. 3 ભાગ કયા કયા? તો કે એક તો પ્રારંભિક વેગ જે છે એ પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. બીજું, પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્ર અને ને લંબ હોય ચુંબકીય ક્ષેત્ર. પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ લંબ હોય, બરાબર, ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. અને ત્રીજો, તો કે પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો જે છે એ થીટા હોય. આવા 3 ભાગમાં વહેંચવાનું છે, બરાબર. સમજો, એક તો પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર કેવા હોય? સમાંતર હોય. આ સમાંતર, પછી લંબ અને પછી બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે થીટા હોય. સમાંતર, એકબીજાને લંબ અને બે વચ્ચેનો ખૂણો થીટા, બરાબર. તો શું થાય, કેટલું બળ લાગે એ આપણે સમજવાનું છે. તો શરૂઆત કરીએ પહેલા પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર ને જ કેવું છે? સમાંતર છે. પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, પ્રતિ સમાંતર હોય તો 180. 0 કે 180 મૂકીએ તો આ સાઇન થીટા, થીટાની જગ્યાએ 0 મૂકો, સાઇન 0ની કિંમતે શું થાય? 0. સાઇન 180ની કિંમતે શું થાય? 0. તો અહીંયા બળ શૂન્ય થાય. તેથી ચુંબકીય ક્ષેત્ર, બરાબર સમજવાનું છે, આમાંથી એમસીક્યુ માટે બહુ કામ આવશે, બરાબર છે. તો તેથી ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. વિદ્યુત ભારિત કણ હોય એ પોતાની દિશામાં ગતિ ચાલુ જ રાખે. ચુંબકીય ક્ષેત્રના કારણે જે બળ લાગે છે, ચુંબકીય બળ, એ વિદ્યુત ભારની ગતિની દિશા જ બદલાવે ફક્ત, બરાબર સમજો, મૂલ્ય બદલાવે નહીં. એટલે કે વેગનું મૂલ્ય બદલાવી શકતું નથી. વેગનું મૂલ્ય નથી બદલાવી શકતું તો ગતિ ઉર્જાનું મૂલ્ય પણ બદલાય નહીં, વેગમાનનું મૂલ્ય પણ બદલાય નહીં. કેમ કે એમાં બધામાં વી આવે, 1/2 mv² ગતિ ઉર્જામાં, બરાબર, વેગમાનમાં mv. તો આ ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન 0. સાઇન 0 એટલે 0, એટલે કે અહીંયા બળ કોઈ લાગતું નથી, બરાબર છે. કેમ કે સમાંતર થઈ જાય, સમાંતર થઈ જાય તો બળ લાગતું નથી. હવે વાત કરીએ પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય અને નહીં, ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે. લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? 90 થાય. તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી, અહીંયા આપણે સાઇન થીટા છે, થીટાની જગ્યાએ કેટલા મૂક્યા? 90 મૂક્યા. સાઇન 90ની કિંમત 1 મૂકીએ તો વધે શું અહીંયા? ક્યુ વી બી. વી અને બી પરસ્પર લંબ હોવાથી આ બળ કેન્દ્રગામી બળ તરીકે લાગે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, વી જે છે એ સ્પર્શકની દિશામાં છે. આ વી સ્પર્શકની દિશામાં છે, વી સ્પર્શકની દિશામાં હોય. આ વર્તુળાકાર ગતિ કરવા લાગે. હવે બળ જે છે એ બળ, આ ચુંબકીય ક્ષેત્ર જે છે, આ ક્રોસ જે છે ને, આ બધા ક્રોસ બતાવ્યા છે ને, એ ચુંબકીય ક્ષેત્ર બતાવ્યા. તો ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અંદર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર તરફ છે અને વી આમ છે, તો અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે, એ બંનેને લંબ બળ થાય, બરાબર. આમ તમે વીની દિશામાં આ આંગળી રાખો, આંગળી વીની દિશામાં રાખો અને અંદર તરફ આમ વાળો, તો અંગૂઠો ક્યાં છે? ઉપર તરફ, બરાબર. તો સ્પર્શકની દિશામાં આ રીતે આંગળીઓ રાખતા જઈશું અને અંદર તરફ વાળતા જઈશું તો અંગૂઠો ઉપર તરફ જશે. એટલે કે અંગૂઠો જે છે ઉપર તરફ જાય છે એનો મતલબ અંગૂઠાની દિશા બળની દિશા દર્શાવે છે. બળ આમ કેન્દ્ર તરફ જ રહેશે, અહીંયા વી આવશે તો અહીં કેન્દ્ર તરફ રહેશે. તો અહીંયા બળ જે લાગે છે કેન્દ્રગામી બળ લાગે છે. કેન્દ્રગામી બળ લાગતું હોય એટલે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે. કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ જ કરતું હોય. ગમે ત્યારે આપણે કોઈ પણ કન્ફ્યુઝન થતી હોય
કે વર્તુળાકાર ગતિ હોય ત્યારે તો આપણે ફરજિયાત કેન્દ્રગામી વળને યાદ કરવાનું, એટલે તમને એનું સૂત્ર પણ યાદ આવી જાય. બરાબર છે, આપણે વાત કરશું દાખલાઓમાં બધી જગ્યાએ જ્યારે આવશે ત્યારે. તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ કેવા હોય? સમાન. અહીંયા ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું ચુંબકીય બળ, કેન્દ્રગામી બળ એટલે એ કોમન છે. વર્તુળાકાર ગતિ માટે જવાબદાર બળ એટલે કેન્દ્રગામી બળ. એ કેન્દ્રગામી બળ તરીકે ઘણી વખત ચુંબકીય બળ હોઈ શકે, ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે, વિદ્યુત બળ હોઈ શકે, કોઈ પણ બળ હોઈ શકે ભાઈ. બરાબર, કેન્દ્રગામી બળ તરીકે કોઈ પણ બળ ભાગ ભજવી શકે, પણ કેન્દ્રગામી બળનું સૂત્ર ફિક્સ હોય છે. પણ અહીંયા કેન્દ્રગામી બળ તરીકે ભાગ કોણ ભજવે છે ભાઈ? તો કે ચુંબકીય બળ ભાગ ભજવે છે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું? એમબી સ્ક્વેર અપોન આર છે, છેદમાં આર છે. બરાબર, તો ચુંબકીય બળ એટલે હમણાં આપણે કીધું ક્યુ વી બી, કેમ કે પરસ્પર લંબ છે તો અહીંયા ક્યુ વી બી થઈ ગયા, ક્યુ વી બી મૂક્યા. આર ને કરતા કરીએ તો આર ને કરતા કરીએ તો એક વી અહીંથી કેન્સલ થઈ જશે, અહીંયા વર્ગ છે તો એક વી વી કેન્સલ થઈ ગયા, અહીં એમ વી વી ધ ક્યુ બી અને છેદમાં અવતારીએ આર આ બાજુ અવતારીએ તો આર ઇઝ ઇક્વલ ટુ એમ વી ના છેદમાં ક્યુ બી વી ધ સમીકરણ એક કહી દીધા. ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ, આ સમીકરણ દર્શાવે છે કે વેગમાન વધે. જો અહીંયા તમે જોઈ શકો કે આ એમ વી એટલે શું? વેગમાન. આ વેગમાન વધે, વેગમાન વધે તો શું થાય ભાઈ? કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધે. આ અંશમાં છે ને વેગમાન, વેગમાન અંશમાં, એમ વી એટલે વેગમાન, વેગમાન વધે તો આ ત્રિજ્યા વધે. બરાબર, વેગમાન વધે તો ત્રિજ્યા વધે. જો કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, આપણે ચાક ગતિનું સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. એ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમાં આરને કરતા કરું તો આ ઓમેગા જે છે આ બાજુ ભાગાકારમાં આવી જાય તો આર બરાબર શું થઈ જાય? વી અપન ઓમેગા. તો આ આર જે છે એની જગ્યાએ શું મૂક્યા? વી અપન ઓમેગા. આના ઉપરથી વી અપન ઓમેગા મૂક્યા. આ બાજુનો ભાગ એમ જ છે, એમ વી છેદમાં ક્યુ બી. ઓમેગાને કરતા કર્યા, ઓમેગાને કરતા કરીએ તો ક્યુ બી આ બાજુ આવશે, ક્યુ બીના છેદમાં એમ થઈ જશે. વી વી તો બે બાજુથી કેન્સલ થઈ ગયા ભાઈ. બરાબર, અથવા વીની જગ્યાએ આર ઓમેગા મૂકશો તો પણ જવાબ આવશે. એટલે ઓમેગાનું સૂત્ર થાય છે ક્યુ બી અપોન એમ. ઓમેગાને ટુ પાય ન્યૂ કહેવાય. આ ન્યૂની સંજ્ઞા છે, ન્યૂની પરફેક્ટ સંજ્ઞા ટાઈપિંગમાં આવતી નહોતી, પરંતુ આ ન્યૂ સમજવાનું છે. ન્યૂ ન્યૂ બરાબર આવૃત્તિનો સંજ્ઞા છે. આ ઓમેગા જે છે એ કોણીય આવૃત્તિની સંજ્ઞા છે. તો ટુ પાય ન્યૂ, ન્યૂ બરાબર અહીંયા ક્યુ બી અપોન ટુ પાય એમ. આને આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ કહીએ છીએ. શેની આવૃત્તિ કહીએ છીએ? સાયક્લોટ્રોનની આવૃત્તિ કહીએ છીએ. બરાબર, હવે એ સાયક્લોટ્રોનની આવૃત્તિની એક ખાસિયત છે. એ ખાસિયત શું છે? તો કે અહીં વિદ્યુત ભારિત જે કણ છે એ કણની આવૃત્તિ ન્યૂ એ રેખીય વેગ કે ઊર્જા પર આધારિત નથી. કેમ? તો ક્યાંય વેગ નથી. જો ક્યાંય વેગ છે? આ આવૃત્તિ છે, આ ન્યૂ આવૃત્તિની સંજ્ઞા છે. તો અહીંયા ક્યાંય પણ વેગ નથી. વિદ્યુત ભાર છે, આ બી એટલે ચુંબકીય ક્ષેત્ર છે, એમ એટલે દળ છે, વેગ નથી. તો એનો મતલબ આવૃત્તિ એ રેખીય વેગ કે ઊર્જા પર આધાર રાખતી નથી. ઊર્જા પર કેમ નથી રાખતી? તો કે વન અપોન ટુ એમ વી સ્ક્વેર. વેગ નથી તો ઊર્જાય નથી. જે સાયક્લોટ્રોનની રચનામાં ખૂબ જ ઉપયોગી છે, જે સાયક્લોટ્રોનની રચના માટે આ સિદ્ધાંત ઉપયોગી છે. કેમ કે આવૃત્તિ જે છે એ વેગ પર આધારિત નથી. આપણે વેગ વધારવાનો છે, સાયક્લોટ્રોનનો ઉપયોગ આપણે વેગ વધારવા માટે, પ્રવેગિત કરવા માટે કરવાના છીએ. બરાબર, જે સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી છે. આવર્તકાળનું સૂત્ર બનાવવું હોય તો આવૃત્તિના વ્યસ્તને આપણે શું કહીએ? આવર્તકાળ. એટલે એકના છેદમાં ન્યૂ એને શું કહેવાય? આવર્તકાળ. એટલે આ ઉલટાઈ જાય, ટુ પાય એમ છેદમાં ક્યુ બી થઈ જાય તો એ શું થઈ ગયું? આવર્તકાળનું સૂત્ર થઈ ગયું. બરાબર, હવે એના પછી આ બે પોઈન્ટ થયા. એક તો પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે, અને એક પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે. બરાબર, હવે બે વચ્ચેનો ખૂણો થીટા હોય, આ લંબની વાત કરી રહી આપણે અહીંયા. હવે બે વચ્ચેનો ખૂણો થીટા હોય એની વાત કરીએ તો પ્રારંભિક વેગ જે છે એ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા હોય. પ્રારંભિક વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા હોય. અહીંયા આકૃતિ આપેલી છે, આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે, આમ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે. બરાબર, જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે પ્રારંભિક વેગ વીથી દાખલ થાય તો તેના વેગના બે ઘટકો મળે. આ ચુંબકીય ક્ષેત્ર છે, આમ વી દાખલ થાય છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, આ વી છે. આ જો વી,
આ વી જે છે એ અહીંયા થીટા ખૂણો રચાય, આ થીટા ખૂણે અંદર દાખલ થાય છે, તો એના બે ઘટકો મળશે. આ વી નો એક ઘટક મળશે લંબ, જેને વી ટી કહેવાય. આની સાથે ખૂણો થીટા છે તો આને સમાંતર ઘટક મળશે. વી સમાંતર ઘટક જે છે એ આના ઉપરનો ઘટક થશે વી કોસ થીટા, અને એને લંબ થશે વી સાઈન થીટા. તો લંબ ઘટક છે વી ટી બરાબર વી સાઈન થીટા થશે. તો આ ઘટકના કારણે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, લંબ ઘટકનું કામ કરશે. જો આ લંબ હોય તો આ લંબ હોય વેગ અને બી તો શું કરે, વિદ્યુત ભાર વર્તુળાકાર ગતિ કરે બરાબર. હવે જો આ સમાંતર ઘટક છે, એ સમાંતર ઘટકના કારણે શું થશે, એ રેખીય ગતિ ચાલુ કરશે. રેખીય ગતિ તો એની પાસે હતી, એ ચુંબકીય ક્ષેત્રના કારણે રેખીય ગતિ નથી કરતો, એની ઓલરેડી રેખીય ગતિ છે જ. એ કયા ઘટકના કારણે છે, સમાંતર ઘટક વી કોસ થીટાના કારણે. તો આ સમાંતર ઘટકના કારણે જે રેખીય ગતિ કરે છે, અને આ બંને ઘટકોના કારણે કણનો ગતિમાર્ગ હેલિકલ થઈ જાય. એટલે કે લંબ ઘટક શું કરે ખબર, અને વર્તુળાકાર ફેરવવાનું કામ કરે, અને સમાંતર ઘટક થોડો થોડો આગળ ખસેડતો જાય. તો આ જે છે ને સ્પ્રિંગ જેવો થઈ જાય, સ્પ્રિંગ એટલે હેલિકલ આકારે ગતિ કરવા લાગે. આમ સ્પ્રિંગ આકારે ગતિ કરવા લાગે. તો હેલિકલ માર્ગે ગતિ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને શું કહેવાય, પેચ અંતર. એટલે એક આંટા બે આંટા વચ્ચેનો જે ગેપ હોય ને, એટલા અંતરને પેચ અંતર કહેવાય. આપણે માઇક્રોમીટર સ્ક્રૂમાં આવતું યાદ હોય તો, લઘુત્તમ માપ શક્તિ શોધતા ત્યારે પેચ અંતર આવતું ને બરાબર. તો એ પેચ એટલે શું, તો કે હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ અંતર કહે છે. તો પેચ અંતર પી બરાબર સમાંતર ઘટક ગુણ્યા ટી અંતર. આ અંતર છે, અંતર એટલે વેગ ગુણ્યા સમય થાય. તો વેગ કેટલો, સમાંતર ઘટક ટી કેટલો, તો કે આવર્તકાળ બરાબર. તો આવર્તકાળ આપણી પાસે છે આગળ 2πm/qb, અને વી સમાંતર ઘટક છે વી કોસ થીટા. તો આ ગતિપથ વર્તુળાકાર પથની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહેવાય. આ ગતિપથ જે છે વર્તુળાકાર ગતિપથ, એની ત્રિજ્યાને કેની હેલિક્સની ત્રિજ્યા કહેવાય. હેલિક્સની એટલે હેલિકલ આકાર હોવાના કારણે બરાબર. તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કર્યો છે. એના પછી જોઈએ ચોથો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4 જોઈએ. વેગ પસંદગીકાર સમજાવો. શું સમજાવો, વેગ પસંદગીકાર સમજાવો. તો આ પ્રશ્ન કઈ રીતે સમજવો એની વાત કરી. વેગ પસંદગીકારમાં જવાબ જોઈએ તો વેગ પસંદગીકારમાં શું છે આકૃતિ એની સમજૂતી પહેલાં તમને આપું. તો આ એક ત્રિપરિમાણ છે, એમાં આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને આ ઝેડ અક્ષ છે. એમાં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષમાં વાય અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. શું છે, વિદ્યુત ક્ષેત્ર ઈ કઈ દિશામાં છે, વાય દિશામાં. અને ઝેડ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. શું છે, ચુંબકીય ક્ષેત્ર. એનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે પરસ્પર લંબ છે. અહીંયા કોઈ વિદ્યુત ભાર છે એને છૂટો મેળ મૂકવામાં આવે તો ઈ એક્સ દિશામાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રને અને ચુંબકીય ક્ષેત્રને બંને લંબ એક એક્સ દિશામાં વી વેગથી ગતિ કરે છે. તો આ વી વેગ આપણી ઈચ્છા મુજબનો રાખી શકીએ અને સુરેખ જ ગતિ કરશે. કેમ ખબર છે, ભલે ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો ચુંબકીય ક્ષેત્રના કારણે દિશા બદલવાનું કામ કરશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગશે તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે બરાબર છે. એટલે એ સુરેખ પથ પર અને આપણી ઈચ્છા મુજબના વેગથી ગતિ કરવા લાગે. તો આપણી ઈચ્છા મુજબનો વેગ મેળવવા માટે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આપણે આ પ્રશ્નનું નામ વેગ પસંદગીકાર રાખવામાં આવે છે. વેગ પસંદગીકાર એટલે આપણી ઈચ્છા મુજબનો વેગ પસંદ કરીએ છીએ. કોના માટે, વિદ્યુત ભારની ગતિ કરાવવા માટે, જેનો ઉપયોગ ઘણી જગ્યાએ આપણે કરતા હોય છે, ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે કરતા હોય છે. તો વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રોના કારણે વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ, કોના, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર,
એમ બંનેના કારણે વી વ્યક્તિ ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળનું સૂત્ર લોરેન્જ બળ કહીએ છીએ, જેને એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી, લોરેન્જ બળનું સૂત્ર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કિસ્સા માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને, અહીંયા કોઈ એક કિસ્સો છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા છે, લંબ છે. આ બંને ક્ષેત્રો કણના વેગ પણ વેગને પણ લંબ છે. જો આ ક્ષેત્ર પણ વેગને લંબ છે, આ ક્ષેત્ર પણ વેગને લંબ છે. બધી બાબત કહી દીધી છે, આ તો આપણે લખવાની, તમને સમજાય કઈ રીતે લખવું એ પ્રમાણે મુદ્દા પ્રમાણે લેતા જાય. તો વિદ્યુત બળ અહીંયા ક્યાં ક્યાં લાગે, જો અહીંયા વિદ્યુત ભાર હોય તો એક તો વિદ્યુત બળ જે છે ઈ ક્યુ ઈ લાગશે. કઈ દિશામાં, તો કે આ ક્યુ ઈ લાગશે આઈ કેરેટ, બરાબર ક્યુ ઈ લાગશે. એમાં આ ઈ જે છે ને એની જગ્યાએ જે કેરેટ મૂક્યા, જે કેરેટ કેમ મૂક્યા ખબર છે, જે કેરેટ કેમ મૂક્યા ખબર છે, કે આ વાય અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે, વાય અક્ષની દિશામાં છે, એટલે જે કેરેટ એટલે આ ક્યુ ઈ. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ છે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈની ઉપરની દિશા જે છે જે કેરેટ આપી દીધી. એ જ રીતે ચુંબકીય બળ, ચુંબકીય બળ તમને ખબર છે વેગની દિશામાં આંગળી રાખો, વેગની દિશામાં આંગળી રાખો, હવે બહાર કાઢો, બરાબર વેગની દિશામાં આંગળી રાખવાની અને પછી શું કરવાનું, બહાર કાઢવાની, એટલે શું થશે, અંગૂઠો નીચે તરફ થાય છે, તો અંગૂઠો નીચે તરફ થાય છે તો અંગૂઠાની દિશા એ ચુંબકીય બળની દિશા છે. તો અહીંયા તમે જોઈ શકો આ ચુંબકીય બળ છે, છે તો ચુંબકીય બળ એફ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. આ વી ક્રોસ બી એમાં ક્યુ વી આઈ કેરેટ એક્સ અક્ષની દિશામાં છે એટલે આઈ કેરેટ, અને બી કે કેરેટ, બરાબર. તો વી આઈ ક્રોસ કે, આઈ ક્રોસ કે યાદ કરો, આઈ ક્રોસ કે એટલે નીચે માઇનસ જે કેરેટ, તો અહીંયા માઇનસ જે કેરેટ ઋણ વાય દિશામાં છે ને, તો અહીંયા આઈ ક્રોસ કે ની જગ્યાએ માઇનસ જે કેરેટ મૂક્યા, ક્યુ વી બી ગુણાકારમાં લઈ લીધા, તો ક્યુ વી બી માઇનસ જે કેરેટ થઈ ગયા, બરાબર. તો એફ ઈ એટલે ક્યુ ઈ જે કેરેટ અને એફ બી એટલે ક્યુ વી બી માઇનસ જે કેરેટ, તો ક્યુ એફ ઈ અને એફ બી કેવા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેવા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો ધારો કે ઈ અને બીના મૂલ્યો એવા રાખીએ કે જેથી બંને બળના મૂલ્યો સમાન થાય. આપણે ઈ અને બીના મૂલ્ય એવા રાખવામાં આવે કે ઉપર લાગતું બળ અને નીચે લાગતું બળ સમાન થાય, તો કુલ બળ કેવું થશે, શૂન્ય થશે. આ સ્થિતિમાં વિદ્યુત ભારિત કણ કોણાવર્તન પામ્યા વગર સીધે સીધું ગતિ કરશે. એનો મતલબ આનું મૂલ્ય અને આનું મૂલ્ય ભાઈ સરખા છે, સરખા નહીં કહેતો, આનું મૂલ્ય લઈ લીધું ક્યુ ઈ, આનું મૂલ્ય લઈ લીધું ક્યુ વી બી, એમાં વી વી ને કરતા કર્યા, ક્યુ ક્યુ કેન્સલ થઈ ગયા, વી ને કરતા કર્યા, તો ઈ અપન બી. આ ઈ અપન બી જે છે એ વેગ પસંદગીકારનું સૂત્ર કહેવાય છે. તો અહીંયા વેગ પસંદગીકારનું સૂત્ર તમને મળી ગયું ઈ અપન બી. આ શરતનો ઉપયોગ કરી આપણે જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોની કિરણાવલીમાંથી ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણોની પસંદગી કરી શકાય. આપણે જુદી જુદી ઝડપથી ગતિ કરતા હોય વિદ્યુત ભારિત કણો, ઘણા બધા વિદ્યુત ભારિત કણો કોઈ મટીરિયલમાંથી નીકળતા હોય, એમાં આપણે ચોક્કસ વેગના જ જોતા હોય કે જેને આપણે કોઈ ટાર્ગેટ ઉપર સંપાત કરવા છે, તો એને છૂટા પાડવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. ચોક્કસ વેગવાળા હોય એ સીધે સીધે જવા જોઈએ, બાકીના શું થઈ જશે, આડાઅવડા થઈ જશે. એટલે આપણે એને છૂટા પાડવા માટે, એને પસંદ કરવા માટે, પછી ઈચ્છા મુજબના વેગને પસંદ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. આમ પરસ્પર લંબ ઈ અને બી ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે ઓળખાય છે. પરસ્પર લંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વેગ પસંદગીકાર તરીકે ઓળખાય છે. પરસ્પર લંબ ક્ષેત્રમાંથી ફક્ત ઈ અને બીનો ગુણોત્તર જ ઝડપ ધરાવતા કણો જ કોઈ પણ કોણાવર્તન વગર પસાર થઈ શકશે, બાકીના શું થઈ જશે, કોણાવર્તન પામશે. તો આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર, માસ સ્પેક્ટ્રોમીટર સાધનમાં ક્યુ અને એમ જુદા પાડવા, ક્યુ અને એમ વિદ્યુત ભાર અને દળ, એમ એટલે દળ, એનો ગુણોત્તર જુદા પાડવા માટે કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે આ બે પ્રશ્ન કરાવવામાં આવ્યા છે, આ બે પ્રશ્ન સમજવાના, વિચારવાના અને પરફેક્ટ કરી લેવાના, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્ન લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.